જ્યાં ઈશ્વર વળ્યો છે લોકોને પાછા માર્ગે લઈ જાય. હું તો એક ખાલી નિમિત્ત છું, હું થોડો ભગવાન છું, હું કોઈ સાધુ મહાત્મા નથી. મને જે પ્રેરણા કરે ને એને જે આનંદ છે એવો હું જીવું છું. હવે તમે એમ કહો મારા આટલા લાખ હલવાના દાદા ને કઈ કઢાઈ દો, મન પૂછી નાખ્યા હતા ભાઈ. એટલે આ ભગવાન છે કે આને અરજી કરાય, આને માગણી ના કરાય. આપણને પરમાત્મા મનુષ્ય અવતાર કેમ આપ્યો છે? 84 લાખ યોની માંથી માણસ ભટકી ના મનુષ્યમાં આવ્યો છે, એ તો બધાને ખબર જ છે ને. તો મનુષ્ય બનાય શું? દાણા ચોરવા, ગામના ગાળિયા કરવા, જેના માટે કે એને બધું તમે જન્મ દીધું નું નિર્માણ થઈ ગયું જ છે. તમારું લખાઈ ગયું છે આટલું આટલું આટલું. તમે બહુ થાકી જશો તો કોઈ સાધુ મહાત્મા, કોઈ ગુરુદેવ, કોઈ મિત્ર કે કોઈ આપણે બહુ ભગત સાચો હોય. ખોટા ને હું વાત ન કરતો, મન કોઈનો વિરોધ નથી. તમારા લખાણ છે તાર તમે અહીંયા થઈને ભરાવશો ને, લંબ્યા હોય અહીંયા ધોતારા પૂછ્યા ના મરે. સમજાય કે જે જે તમે થાકી જશો તે દાડો પરમાત્મા તમને સાચી જગ્યાએ પહોંચાડી દેશે. અને એ સરણો ચાલી રહેજો, એમાં મન ભાવક ન ખાવે, બાકી કુદરત તમારો નાવડો ડૂબવા ના દે. આર બધું તમને વર્ણન કરવું છે. આ તમે બેઠા, કારણ કે બેઠક તો છે નહીં, એટલે કોઈ મને આંગળી ઓછી કરી લે હકદાર નથી. કારણ કે અમે કેમ દર મહિને 1 લાખ રૂપિયાનો ખર્ચો છે ભાઈ, એ તમે વેબસાઇટમાં બુકિંગ કરો ને એનો 1 લાખ રૂપિયા ખર્ચો છે. કે કોઈનું ભાડું ના પકડે, કોઈને નોકરી ધંધે રજા ના પડે, કોઈ આવીને અમને એવું ના કહીએ કે કાવી ખબર હોત તો એમ ના આવે, કે જેનું બુકિંગ થાય એ જાઓ દર્શન કરવા. કદાચ 1 લાખ માણસ આવશો તો અમે પ્રસાદી લેવડાવો પાછા નહીં પડે. 12 વાગ્યા થાળી તો 12 વાગ્યા થાળી હટાડી જ દેવાય. દાદા નું એ તો મને ખબર છે, કયા દાદા નું? બરોબર, સુરાપુરા કોને કહેવાય? પાછળભાઈ અવાજ આવે એ જયારે આ ધરતી ઉપર વિપત્તિ પડી, કોઈ આપણા ધરતી ઉપર કાળી દ્રષ્ટિ કરી, કોઈ બેન દીકરી ઉપર ખરાબ દ્રષ્ટિ કરી, કોઈ ગૌ ધન વાળી જતું હોય અને જે એનાથી સહન ના થયું અને પોતાના 6 મહિનાના બાળકો હિંચકામાં મૂકી પોતાના પ્રાણની આહુતિ આપી દે ને, એ ઉરા પૂરા ને એને વીર કહેવાય. તમે બધા તમે જોવડાવવા આવો છો, પણ કોઈ દાડો વીર થવું છે બધાને વાતું કરીએ. પણ પછી કલ્પના કરી કે જે સીમાડા ઉપર આપણે રાજ્ય શાંતિથી ઊંઘી શકી, શાંતિથી જીવી શકી, તો સીમાડા ઉપર રાજદાડો પહેરોદારી કરે છે, આપણા જવાનો આપણું રક્ષણ કરવા જાગે. બોલી વિચાર કર્યો, અંદર સરકારે કે જે કઈ વ્યવસ્થા કરી છે એનો ધન્યવાદ માનો, કે બહાર સીમાડા તો સુરક્ષિત રાખે છે, પણ અંદરે એવા દૂષણો હશે કે અંદરોઅંદર ખકડાટ કરે છે, કોકને દબાવે છે, કોકનું હડપી લે છે. તો મિત્રો, આજના વિડીયોમાં ખાલી આટલું જ હતું. આશા છે તમે દાનભાઈ બાપુશ્રીનું પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે, અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું. સારું મિત્રો, મળીશું પાછા હવે એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમે મને રજા આપો. અને મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં તમારા ગામનું નામ લખજો, જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું. મિત્રો, તે હિસાબથી તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં.
સારું મિત્રો, મળીશું પછી આગળના સારા વિડીયોમાં. ત્યાં લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય.